મારો પર્પઝ હતો કે ગુજરાતની ધરતી ઉપર અમદાવાદની ધરતી ઉપર આપણે આ સેટ બનાવીશું ગુજરાતી ફિલ્મો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે ને એ બહુ મોટી વાત છે પહેલા તો પછી આપણે બીજા રાજ્યોમાં લઈ જઈએ કેમ કે સરકાર ફિલ્મોની એક્સપર્ટ નથી એ તો જે તે સમયે સુજાવ ઇન્ડસ્ટ્રી તરફથી મંગાવવાની છે તો જે ઇન્ડસ્ટ્રી તરફથી સુજાવ જાય છે એ બહુ રેશનલ ગ્રાઉન્ડ ઉપર જાય તો આ સરળતા રહે પણ ઇન્ડસ્ટ્રીમાં પણ એવા માણસો જે સરકાર જોડે આડકતરી રીતે કે ડાયરેક્ટ જોડાયેલા છે એ લોકો નિર્ણય કરે એ યોગ્ય કે કોઈ એક આખું સેપરેટ બોર્ડ હોવું જોઈએ જે જ નિર્ણય કરે મૂળ વાર્તા છે એ તેરમી ચૌદમી સદીની વાર્તા છે અને આ ફિલ્મ છે એક નોવેલ પર બેઝ્ડ છે નોવેલનું નામ છે અમર વિમલ વિમલકુમાર ધામી દ્વારા લખાયેલી આ નોવેલ છે તો જેમ કે ઘરોની ડિઝાઇન છે રિસર્ચ વર્ક ટ્વિંકલ એ અને શક્તિસિંહ પરમાર છે અમારી ટીમમાં જોડાયેલા ચિંતન છે આ લોકોએ મળીને રિસર્ચ એવું કર્યું કે એ સમયે આઠસો નવસો વર્ષ પહેલા કેવા ઘરોમાં કેવા પ્રકારની ડિઝાઇનો હતી કઈ કાસ્ટના કેવા પ્રકારના ઘર હતા તો એ એઝ ઇટ ઇઝ એવા પ્રકારનું રિસર્ચ કરી અને એ ઘર એઝ ઇટ ઇઝ બનાવ્યા છે તો આપણી સાથે ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવા છે તેમણે એકવીસમું ટિફિન પ્રેમજી જેવી ઘણી બધી ફિલ્મ ડિરેક્ટ કરી છે એમની આગામી એક નવી ફિલ્મ આવા જઈ રહી છે તેના વિશે વાતો કરીશું ફિલ્મ જગત વિશે વાતો કરીશું વિજયભાઈ કેમ છો કેમ છો બસ મજામાં તો સૌથી પહેલા તમારી ફિલ્મ જગતની શરૂઆત વિશે વાત કરો કેવી રીતે શરૂઆત કરી કેવી રીતે પાપા પગલી ભરી મેં એટલે મારો શરૂઆતથી ઇન્ટરેસ્ટનો વિષય ફિલ્મ મેકિંગ રહવું છે અને ફિલ્મ્સ રહી છે એટલે જ્યારે હું અમદાવાદમાં ભણવા આવ્યો હતો ગામડેથી આવ્યો હતો ત્યારે તો ખબર નહોતી પડતી કે ફિલ્મ મેકિંગ શું અને ડિફરન્ટ શું પણ ફિલ્મમાં કામ કરવું છે એ વખતે ઓબ્વિયસલી એક્ટર્સ થી ઇન્સ્પાયર આપણે વધારે હોઈએ બટ ગ્રેજ્યુઅલી એક સમય થિયેટર કર્યું ઘણી બધી વસ્તુઓનું નોલેજ મળ્યું ત્યારે સમજાયું કે એક્ટિંગ વધારે જે કેવાય તમારી અંદરથી જે કોલ આવે છે સ્ટોરી ટેલિંગનો વધારે છે અને ત્યારે જ એને બે હજાર ચૌદમાં પ્રેમજી રાઈઝ ઓફ વોરિયર નામની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ કરી એ હિંમત ખુલવા પાછળનું કારણ હતું કે એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ હતો અમદાવાદી મિજાજ કરીને એક શોર્ટ ફિલ્મ ચોવીસ કલાકમાં બનાવી હતી હું ને મારી પત્ની બંને અમે લોકો પહેલેથી કોલાબોરેશનમાં છીએ તો અમદાવાદી મિજાજને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા અને સારું એવું એપ્રિસિએશન મળ્યું તો ઇટ વોઝ અ બુસ્ટર ડોઝ અને એના પછી તો જર્ની ચાલુ રહી કે પ્રેમજી કરી પ્રેમજી પછી મહોતું મોન્ટુની બિટ્ટુ આપણી ઇન્ડસ્ટ્રીમાં એવું માનાય છે કે બે મિત્રોની વાર્તા હોય હસી મજાકવાળી વાર્તા હોય એ વધારે ઇઝીલી ફાઇનાન્શિયલી પણ ચાલી જતી હોય છે તો એ એની વચ્ચે આ પ્રકારની ફિલ્મો તમે ચોઈસ કરતા હો તો શું લાગે છે તમને એ તમે વિચારતા હો છો કે ફાઇનાન્શિયલી ચાલશે કે નહીં ચાલે એકચ્યુલી આવા આ તમારી વાત બહુ સાચી છે કે ભાઈ બે મિત્રોની વાર્તા હશે અથવા તો આવું હશે આવું હશે પણ આ કોઈ રૂલ્સ નથી ને આવું ક્યાંય પ્રૂવ થયું નથી લોકો પોતે જાતે નિયમો બનાવે છે ને એની ટ્રેપમાં એ કરે છે હું એવું માનું છું પર્સનલી કે એવરી કોન્ટેન્ટ ઇઝ વર્જિન કોન્ટેન્ટ તમે એને ટચ કરો એ કોન્ટેન્ટ એક્સપેરિમેન્ટ કરો તો તમારો એક તમારા ઓડિયન્સની પણ એક ઇન્ટરેસ્ટ એનો ઇન્ટરેસ્ટ પણ કેળવાશે હવે અને હું ફોર્મ્યુલા ફિલ્મનો માણસ નથી બેસિકલી તો મને ક્યારેય ફોર્મ્યુલા એટ્રેક્ટ નથી કરતી કે ભાઈ ચલો એ લે લો ઇતના સા એ લઈ લો એટલે ફોર્મ્યુલા થી આ રસોઈ બને ફિલ્મો ના બને ઘણી બધી ફિલ્મો જોઈએ સતત એ જ પ્રકારનું આવતું રહ્યું છે અને પછી ડિરેક્ટર હોય પ્રોડ્યુસર હોય ઘણી બધી વાર આપણે એવા બોલતા સાંભળ્યા છે કે ઓડિયન્સ ગુજરાતી ઓડિયન્સ સમજતી નથી ગુજરાતી ઓડિયન્સ ને આ પ્રકારનું ગમતું નથી એ વાત એક્ચુઅલી સાચી નથી હું નથી માનતો કે ઓડિયન્સ સમજતું નથી ઓડિયન્સ જેટલું સમજદાર કોઈ જ નથી તમે મને એમ કહો કે થોડા સમય પહેલા જેમ કે આપણે મેં પ્રેમજી રિલીઝ કરી હતી એ જ સમય બાહુબલી આવી હતી સાઉથ ની ફિલ્મો આપણા ત્યાં જોવા હતી ટીવીમાં પણ થિયેટર માં આટલી મોટી ટંકશાળ પડે એવું કોઈએ ઇમેજિન કર્યું હતું બરાબર એક ફિલ્મ મેકર એક અદભુત વાર્તા સાથે તમારી પાસે આવે છે એક અદભુત સ્ટેટમેન્ટ તમને કરે છે તો તમે એને વધાઈ લો છો અને ઓડિયન્સ છે ને એ કદાચ ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હું એમ કહી શકું કે ભાઈ મારી સમજણ લિમિટેડ હશે ઓડિયન્સ ની સમજણ લિમિટેડ નથી કેમ કે એ દરેક પ્રકારનું કન્ટેન્ટ એક્સપ્લોર કરે છે એ બધું જ જુએ છે નવો તમે નવી ફિલ્મ લઈને આવી રહ્યા છો એમાં કયા પ્રકારના એક્સપેરિમેન્ટ જોવા મળશે એમાં લોકોને શું જોવા મળશે સી આ આ જે વાર્તા હું હવે જે વાર્તા કહી રહ્યો છું કસુંબો આ ફિલ્મ નું નામ છે કસુંબો જે 16 ફેબ્રુઆરી રિલીઝ થવાની છે મૂળ એનું કથાનક ઐતિહાસિક બેઝ ઉપર છે મૂળ વાર્તા છે 13મી 14મી સદીની વાર્તા છે અને આ ફિલ્મ છે એક નોવેલ પર બેઝડ છે નોવેલનું નામ છે અમર વિમલ વિમલકુમાર ધામી દ્વારા લખાયેલી આ નોવેલ છે હવે આ વાર્તા છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલતી હતી મગજમાં કે આપણે આ વાર્તા ઉપર કામ કરવું છે આ વાર્તા ઉપર કામ કરવું છે કારણ હતું કે એવું કહેવાય ને કે આપણે રેબેલના અલગ અલગ સ્વરૂપો હોય તો એક પ્રકારે જે સમયે અલાઉદ્દીન ખિલજીની તાનાશાહીની સામે પ્રજાએ કેવી રીતે એક સ્ટેન્ડ લીધું અને રેબેલ કર્યું તો એની આ વાર્તા હતી તો મને બહુ અને વાર્તામાં ઘણા બધા છે વાત છે કે એ જે બહુ સિનેમેટિકલી એક અલગ યુનિવર્સ તમે ક્રિએટ કરી શકો તમે વાત કરી ઐતિહાસિક એક પૃષ્ઠભૂમિ ઉપર ફિલ્મ તૈયાર થઈ છે તો જેટલી આપણે ભૂતકાળ જોઈએ એ હિન્દી ફિલ્મ સિનેમાનો હોય કે બીજા કોઈ ભાષાનો હોય તો ઐતિહાસિક ફિલ્મોને હંમેશા કોન્ટ્રોવર્સી એની અંદર સામેલ થઈ જતી હોય છે તો તમને નથી લાગતું કે આની અંદર કોઈ કોન્ટ્રોવર્સી થઈ શકશે સી કોન્ટ્રોવર્સી કયા મુદ્દા ઉપર લોકો કરતા હોય છે ધેટ વી ડોન્ટ નો પણ એક વસ્તુ છે કે કોન્ટ્રોવર્સી કરી શકાય એવું કંઈ આમ નથી જે વાર્તા નોવેલમાં લખાયેલી છે એ વાર્તાને વધારે એન્હાન્સ કરી અને લોકો સમક્ષ મૂકવાનો આ પ્રયત્ન છે જેમાં નથી આપણે એટલે આ ફિલ્મમાં અને હું એઝ અ ફિલ્મ મેકર હંમેશા માગું છું માનું છું કે કોઈની લાગણીઓ દુભાઈને કે કોઈને પિન મારીને કે અમુક પ્રકારની વસ્તુઓ કરીને ફિલ્મ ન એન્કેજ ન કરવી જોઈએ પ્યોર સ્ટોરી ટેલિંગના ફોર્મથી તમારે અપ્રોચથી આગળ વધવું જોઈએ તો મને નથી લાગતું કે આખી વાર્તામાં એવું કાંઈ પણ હોય કે જેનાથી લોકો અથવા તો કોઈને કોન્ટ્રોવર્સી કરવાનું ફીલ થાય આ પ્રકારની ફિલ્મોમાં વાત કરીએ તો હંમેશા એવું રહ્યું છે કે એક પક્ષ એવું કહે છે કે મુસ્લિમ રાજાઓને વધારે ક્રૂર બતાવવામાં આવ્યા છે જે ઇતિહાસમાં ઘણા ઘણા અલગ અલગ રીતે એમને દર્શાવવામાં આવ્યા છે જ્યારે હિન્દુઓ ઘણી બાબત પર એવું કહેતા હોય છે કે અમારા સંસ્કાર સાથે અમારા રીત રિવાજો સાથે ચેડા કરવામાં આવ્યા છે તો આ વાતને તમે કેવી રીતે હેન્ડલ કરશો સી હું જનરલાઇઝ સ્ટેટમેન્ટ કદાચ ના કરું અને હું બહુ સ્પેસિફિકલ સ્ટેટમેન્ટ કરું તો એ વાત સો ટકા છે કે જ્યારે જેની પાસે જેના હાથમાં સત્તા અને પાવર આવ્યો છે આપણને ખબર છે ભારત એટલે સનાતનનું કલ્ચર હું જેને છું કે કલ્ચર શું છે કે જીવો અને જીવવા દો કોઈને ઇન્ટરફિયર જ્યારે આપણા ત્યાં ઇન્ડિયામાં ભારતમાં ભારત દેશ ઉપર હજારો આક્રમણો થયા છે એ ઇતિહાસમાં નોંધાયેલું છે એ આક્રમણો જે તે સમયે થયા છે વિદેશી આક્રાંત જે જે આક્રમણો કર્યા છે તો એમાં સંસ્કૃતિઓને ધ્વસ્ત કરી છે લોકોના જીવન જીવવાની પદ્ધતિ બદલવા માટે ફોર્સ કર્યું છે ધર્મની વાત હોય કે સામાજિક વાત હોય તો એ વસ્તુ તો ફેક્ટ છે એને હું બિલીવ કરું છું બીજી વાત કે જેમ કે મારા માટે અલાઉદ્દીન ખિલજી છે એ રાધર એક મુસ્લિમ શાસક તરીકે હું ગણું એના કરતા એક એવો શાસક છે કે જે પોતાના પાવરમાં પોતાની પાસેની અસીમ અમાપ સત્તાથી અંધ થયેલો છે જે માને છે કે હું કહું એવું જ હોવું જોઈએ અને બીજા કોઈને અધિકાર નથી તો એવા વ્યક્તિની સામે એ રેબેલ છે નહીં કે હિન્દુ કે મુસ્લિમ ની વાત છે કેમ કે કોઈ પણ ધર્મ છે એ કોઈ પણ ધર્મ બીજાને કચડવાનું શીખવતું હશે એવું હું નથી માનતો કાશ્મીર ફાઇલ હોય કેરળ સ્ટોરીઝ હોય આ પ્રકારની અલગ અલગ ફિલ્મો પર ડિરેક્ટર પર એક ટેગ લાગી જતા હોય છે તમને એવું છે કે ભવિષ્યમાં મારી પર પણ કોઈ ટેગ લાગશે ટેગ લગાવનાર ગમે તે ટેગ લગાવી શકે છે પણ મારી જે બિલીફ છે એ બહુ સ્પષ્ટ મેં કીધી કે જે હું માનું છું એ જ મેં આ ફિલ્મમાં બતાવ્યું છે અને જે જે વાર્તામાં જે નોવેલમાં કીધું છે જે પબ્લિકલી અવેલેબલ છે એ જ વાત મેં ફિલ્મમાં વણી કયા પ્રકારનું અંદર ફિલ્મમાં લોકોને સિનેમેટિક એક્સપિરિયન્સ જોવા મળશે તમે શું અલગ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિશે વાત આ ફિલ્મ છે ને ટેકનિકલી બહુ અલગ રીતે છે જેમ કે હું એમ કહું કે આપણે જ્યારે વોર ફિલ્મો હોલીવુડની હોલીવુડ હોય કે બોલીવુડની વોર ફિલ્મ આપણે જોતા હોઈએ છીએ તો આપણને એક પેનોરામિક વિઝન દેખાતું હોય છે ઇટ ઇઝ કોલ્ડ આસ્પેક્ટ રેશિયો ઇન સિનેમા તો ટુ પોઈન્ટ ફોર્ટી ટુ પોઈન્ટ ફોર્ટીના આસ્પેક્ટ રેશિયોમાં આ ફિલ્મ શૂટ થઈ છે બેસિકલી અને ફિલ્મમાં વીએફએક્સ અને સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે તમને એ બહુ જ રિયાલિસ્ટિક વર્લ્ડ તમે એ સદીમાં જઈને તમારી આજુબાજુ બનતી ઘટનાઓ છે એ તમે ફીલ કરશો ટેકનિકલી જેમ કે વાત કરું તો આ ફિલ્મનું મ્યુઝિક જેમ કે મ્યુઝિક છે તો એનો અપ્રોચ બહુ અલગ છે એટલે તમે કદાચ એટલે મેહુલ સુરતી અને અમે લોકો એ અપ્રોચને એવા સ્કેલ ઉપર લઈ ગયા છે કે એ વાત એ સદી છે પણ તમારા કાન જાણે કે અત્યારની વાત સાંભળવા ટેવાયેલા હોય મ્યુઝિક સાંભળવા ટેવાયેલા હોય એ પ્રકારે પણ કે એવું કહેવાય ને કે તમારી જે કલ્ચરની વાત છે જે રૂટની વાત છે એ રૂટથી પાછા કનેક્ટ કરાવવા માટે થઈને તો એવા ઘણા બધા લોકો જોડાયા છે જે સાઉન્ડ ડિપાર્ટમેન્ટ હોય વીએફએક્સ ડિપાર્ટમેન્ટ હોય તો ફિલ્મનું વીએફએક્સ ચાર મહિનાથી ડે એન્ડ નાઇટ ચાલે છે અને અત્યારે એને સુંદર રીતે બધું થઈ રહ્યું છે એટલે લોકો લોકો ફિલ્મ જોશે ત્યારે એક અલગ એક્સપિરિયન્સ તો કરશે બીજું કે સૌથી પહેલા ઇન્ટરવ્યુ કર્યો હતો કે ભાઈ આટલું બાર એકર માં આ સ્કેલનો સેટ આપણે બનાવ્યો એ કદાચ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત હતું કેમકે લોકો ફિલ્મ સિટીમાં જઈને આવી રીતની ફિલ્મ બનાવતા હોય મારો પર્પઝ એ હતો કે ગુજરાતની ધરતી ઉપર અમદાવાદની ધરતી ઉપર આપણે આ સેટ બનાવીશું તો જેમ કે ઘરોની ડિઝાઇન છે રિસર્ચ વર્ક ટ્વિંકલ એ અને શક્તિસિંહ પરમાર છે અમારી ટીમમાં જોડાયેલા ચિંતન છે આ લોકો મળીને રિસર્ચ એવું કર્યું કે એ સમયે આઠસો નવસો વર્ષ પહેલા કેવા ઘરોમાં કેવા પ્રકારની ડિઝાઇનો હતી કઈ કાસ્ટના કેવા પ્રકારના ઘર હતા તો એ એઝ ઇટ ઇઝ એવા પ્રકારનું રિસર્ચ કરી અને એ ઘર એઝ ઇટ ઇઝ બનાવ્યા છે અમે એટલે તમે જાણે કે ઘરમાં રહી શકો એ જ પ્રકારના એ ઘરો બનાવ્યા હતા એ હોય કે નાના મકાનો હોય કે ઘર હોય અ બીજું સેટમાં તો ડુંગર નો આખો સેટ અમે ત્યાં ક્રિએટ કર્યો હતો નદી ક્રિએટ કરી હતી ગામના પાદરો ક્રિએટ કર્યા હતા મોટા મોટા ટેન્ટ્સ ક્રિએટ કર્યા હતા તો એવી રીતે આખે આખું એક લોકલ જ બનાવ્યું હતું ઓકે એક એવી વાત છે કે પહેલા સિંગલ સ્ક્રીન થિયેટર હતા જ્યાં કિંમત એક વ્યાજબી હતી જેથી તમામ વર્ગના લોકો ત્યાં પહોંચી શકતા અત્યારે મલ્ટીપ્લેક્સ નો જમાનો છે કે પછી ઓટીટી પર લોકો જોતા હોય છે જ્યાં ટિકિટ ની સાથે સાથે બીજા પણ ખર્ચા એક ફેમિલી જોવા જાય તો 2 થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો તમારું આ બાબતે શું માનવું છે કે સિંગલ સ્ક્રીન થિયેટર હજુ પણ એને એટલો એને શું કહેવાય એને એટલું વ્યાપ વધવો જોઈએ કે પછી મલ્ટીપ્લેક્સ તરફ જ તમારો ઝુકાવ છે ના એવું નથી એક્ચ્યુઅલી સિંગલ સ્ક્રીન છે ને એ જોઈને તો બધા મોટા થયા છે એટલે તમને સિનેમાનો એક્સપિરિયન્સ એક સિંગલ સ્ક્રીનમાં જ્યારે લાઈનો લાગતી હતી ટિકિટ માટેની અને ટિકિટની બ્લેક થતી હતી તો એક આખું એક અલગ પ્રકારનું ગ્લેમર હતું પણ હવે આને હું સ્ટેટમેન્ટ કરતા એક કહેવાય કે બદલાવ જેમ આવતા હોય છે દરેક વખતે તો સિંગલ સ્ક્રીનોમાં હવે જે એના માલિકો હતા તો એ લોકોએ એ જગ્યાએ સિંગલ સ્ક્રીનો તોડી તોડીને મલ્ટીપ્લેક્સ બનાવ્યા કેમ કે એ લોકો માટે એવું કે ભાઈ આજે થી છ સ્ક્રીન એક સાથે તમને એમાં આવે અને એનું એક પેકેજિંગ હોય તમારી વાત સો ટકા સાચી છે કે આજે લોકો થિયેટરમાં પિક્ચર જોવા જાય છે તો ખાલી ટિકિટનો ખર્ચો નથી થતો બીજા ઘણા ખર્ચા થતા હોય અને એટલા માટે અમે હંમેશા પ્રયત્ન કરતા હોય છે અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ ને અમે લોકો કે ભાઈ ટિકિટના રેટ બને એટલા ઓછા થાય સો દેટ ગુજરાતી સિનેમાનું ઓડિયન્સ એક રીઝનેબલ રેટમાં ફિલ્મ ને જોઈ શકે કયા પ્રકારના કેરેક્ટર્સ જોવા મળશે ફિલ્મમાં ખાસ તો એના વિશે વાત કરો તો ફિલ્મમાં તમને છે ને બહુ જ એક આખું યુનિવર્સ મે કીધું ને એટલા માટે યુનિવર્સ શબ્દ હું બોલ્યો કે કાસ્ટ બહુ જ મોટી છે એટલે હું તમને કહું ને કે નવથી દસ લીડ કેરેક્ટર્સ છે સિત્તેર પંચોતેર કેરેક્ટર આર્ટિસ્ટ છે અને બાકીના ઘણું બધું ક્રાઉડ છે તો અલગ અલગ પ્રકારના વાળા તમને કેરેક્ટર્સ આમાં જોવા મળશે બે યુનિવર્સ એક અફઘાનનું એટલે અલાઉદ્દીન ખિલજીનું એક આખું યુનિવર્સ અલગ છે જે દાદુ બારોટની આપણે વાત કરીએ છીએ શત્રુંજયની તળેટનીમાં તો એ ગામનું આખું યુનિવર્સ અલગ છે એના સિવાય એન્થોલોજીકલ નરેટિવ્સ છે એ વખતની હિસ્ટોરિકલ ફેક્ટ્સ ને લઈને નરેટિવ ધ્યાનમાં લીધા છે તો એમાં ઘણા બધા એવા કેરેક્ટર્સ છે કે જે બધા એકબીજાથી આમ તદ્દન વિરુદ્ધના છે પણ તમને બહુ જ એક સોલફુલ કેરેક્ટર્સ જે કહેવાય ને એ તમને આમાં જોવા મળશે ફિલ્મની વાત કરી આપણે હવે ખાસ જે ગુજરાતી ફિલ્મના અવોર્ડ જે હંમેશા કોન્ટ્રોવર્સી એક રહેતી જ હોય છે એને લઈને અલગ અલગ લોકોના મત રહેતા હોય છે તો તમારું આપ પર શું કહેવું છે આ અવોર્ડ્સ જે ગુજરાતી ફિલ્મના છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા હોય કે બીજા કોઈ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય તમારું એ બાબતે શું માનવું છે એનો શું ક્રાઇટેરિયા હોવો જોઈએ ફિલ્મોની પસંદગી કયા પ્રકારે હોવી જોઈએ એટલે આ છે ને એ આમ જોવા જઈએ ને તો તુંડે ટુંડે મતી ભિન્નતા જેવી વાત છે કે કોઈ એક વાત ઉપર બધા સહમત ક્યારે થવાના નથી ઘણી વખત એવું પણ થતું હોય છે જેમ કે મારી પોતાની સાથે પણ થયેલું છે જેમ કે હું એક્ઝામ્પલ આપું કે એકવીસમું ટિફિન મારી ફિલ્મ હતી ખાલી ડ્યુરેશનના ક્રાઇટેરિયાના કારણે એ એવોર્ડ માટે એલિજિબલ નહોતી જ્યારે ભારત સરકાર નું ઇન્ડિયન પેનોરામા ફિફ્ટી સેકન્ડ ઇફીમાં એ સેક્શનમાં સિલેક્ટ થઈ હતી અને અહીંયાના અમુક પેરામીટર પ્રમાણે એ ડ્યુરેશન સેટ નહોતું થતું તો હું ફિલ્મ મૂકી પણ ન શક્યો તો ડેફિનેટલી મને એનો રંજ હતો પણ આમ લાર્જર સ્કેલમાં જોવા જઈએ તો ઘણી વખત મેં કીધું ને કે દરેકના મત અલગ અલગ હોય છે લોકોના મત મતાંતર બહુ હોય છે એટલે આપણે એવું ન કહી શકીએ કે આ સાચું છે ને આ ખોટું છે પણ સરકાર હોય કે ઇન્ડસ્ટ્રી હોય તો કેમ કે સરકારનું આ કામ નથી હું માનું છું આ ઇન્ડસ્ટ્રીનું કામ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જે લોકો જોડાયેલા છે કે સરકાર ફિલ્મોની એક્સપર્ટ નથી એ તો જે તે સમયે સુજાવ ઇન્ડસ્ટ્રી તરફથી મંગાવવાની છે તો જે ઇન્ડસ્ટ્રી તરફથી સુજાવ જાય છે એ બહુ રેશનલ ગ્રાઉન્ડ ઉપર જાય તો આ સરળતા રહે પણ ઇન્ડસ્ટ્રીમાં પણ એવા માણસો જે સરકાર જોડે આડતરી રીતે કે ડાયરેક્ટ જોડાયેલા છે એ લોકો નિર્ણય કરે એ યોગ્ય કે કોઈ એક આખું સેપરેટ બોર્ડ હોવું જોઈએ જે જ નિર્ણય કરે એટલે ડેફિનેટલી જ્યુરી સેક્શન બહુ અલગ અલગ સેક્ટરના જ્યુરી જે આમ તો લિસ્ટ જોઈએ છે તો એમાં અલગ અલગ સેક્ટરના જ્યુરી હોય જ છે પણ જેમ કે હું એમ કહું કે દરેકના એક્સપર્ટીઝ આજે હું છું હું એક એક્ટિવ ફિલ્મ મેકર છું મને પર્સનલી ઘણી બધી હું મારું નામ પણ હતું તો મને ફિલ્મમાં એઝ અ જ્યુરી બોલાવતા હતા તો હું કદાચ હું ના પાડતો હતો નહોતો જઈ શકતો કે મારામાં એ જજમેન્ટલ સેન્સ નથી મને ગમે એટલે ગમે તો હું એવી રીતે જોઉં પણ એવા પીડ લોકો છે એવા સિનિયર્સ લોકો છે ભલે એક્ટિવલી કામ કરતા હોય તો અલગ અલગ સેગમેન્ટને અલગ અલગ રીતે જજ થવું જોઈએ તમારે પહેલાં તો એ જ્યુરીની ક્વોલિફિકેશન ચેક થવી જોઈએ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો બીજી ભાષાઓની વાત કરીએ તો એ આપણા સુધી પહોંચતી હોય છે ભારતના જે દક્ષિણ રાજ્યોની વાત કરીએ મરાઠી ફિલ્મો હોય બંગાળી ફિલ્મો હોય ગુજરાતી ફિલ્મો હજુ સુધી એ રી એ તરફ કે બીજે કોઈ ભાષામાં એ ત્યાં સુધી પહોંચી નથી શકી પોસ્ટ પ્રોડક્શન પણ એમનું એટલું કોલી સાઉન્ડથી લઈને અલગ અલગ એમના કલર કલર કરેક્શન એના પણ બજેટ અલગ અલગ હોય છે તો તમને શું લાગે છે હવે તમે ભવિષ્ય કઈ બાજુ જોઈ રહ્યા છો અને શું તમારી ફિલ્મ તમે પહોંચાડવાના છો એટલે તમે કીધું ને બહુ સાચી વાત છે ગુજરાતી ફિલ્મો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે ને એ બહુ મોટી વાત છે પહેલાં તો પછી આપણે બીજા રાજ્યોમાં લઈ જઈએ એટલે આ વખતે અમારો સો ટકા એ પ્રયત્ન છે કે મલ્ટી લેંગ્વેજ ફિલ્મ કરવી બીજું તમે એક સરસ વાત બોલ્યા કે ફોલી સાઉન્ડ હોય કે કલર કરેક્શન હોય કે એના તો બહુ ઓછા લોકો એવા છે કેમ કે ઇન્ડસ્ટ્રી છે ને એ ઘણી વખત હજી આપણું મોડલ ઓર્ગેનાઇઝ મોડલ થઈ રહ્યું છે એટલે દેર આર મેકર્સ કે એ લોકો ખર્ચો કરે જ છે અમે જેમ કે હું મારી ફિલ્મ નું બજેટ બનાવતો હોઉં તો હું ક્યારેય ગ્રેડિંગ હોય કે સાઉન્ડ હોય કે મ્યુઝિક હોય કે ટેકનિકલી જેમ વિઝ્યુઅલ હોય કે તો હું એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી થવા દેતો એનું બજેટ હું ક્યારેય નથી કાપતો કેમ કે લોકો થિયેટરનો એક એક્સપિરિયન્સ લેવા માટે આવે છે અગેન આ વાત આવી ટિકિટવાળી કે આટલી ટિકિટ ખર્ચીને લોકો પિક્ચર જોવા આવે છે તો એમને એક્સપિરિયન્સ તો તમારે આપવો પડશે થેન્ક યુ વેરી મચ તમે અમારી જોડે વાતો કરી બહુ મજા આવી તમને પણ મજા આવી હશે બહુ જ મજા પડી થેન્ક યુ સો મચ બીબીસી ને અને તમને બધાને તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચોક્કસ આ વિડીયો શેર કરજો બીબીસી ની જો યુટ્યુબ ચેનલ પર તમે જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરજો ખૂબ ખૂબ ધન્યવાદ